તો પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યા. વધારે વાત કરવા પણ નથી માંગતી, બીકોઝ કહેવાય છે ને કે ક્યારેક ક્યારેક રીલ એના આ જે ટોન્ટ હતો એના ઉપર મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું. આ લોકો ફેમ માટે થઈને મારી જોડે ફ્રેન્ડશિપ રાખે છે. હા એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો પહેલાં તો તમે બધા એવું વિચારતા હશો કે બેકગ્રાઉન્ડ કેમ આવું છે અને ખુશીબેન કેમ એક જગ્યાએ બેઠા છે. તો આજે હું જર્નીનો વિડીયો તમારી સાથે શેર કરવાની છું. એટલે મેં એવું વિચાર્યું કે શાંતિથી એક જગ્યાએ પહેલાં બેસી જાઉં અને પછી તમારી સાથે શેર કરું. તો આપણે શરૂઆત કરીશું. ફર્સ્ટ મારી જર્ની વિડીયોઝ બનાવવાની હતી ટિકટોકથી. તો ટિકટોકમાં ઘણા બધા લોકો હતા જે વિડીયોઝ બનાવતા હતા મારા જેમ જ. હું પણ એવું જ હતું, ઘણા બધા લોકોની જેમ વિડીયોઝ બનાવતી હતી. તો શરૂઆતમાં એવું હતું કે 10-11 દિવસમાં મારો એક વિડીયો વાયરલ થયો હતો. તો એનાથી બધા મને પૂછવા માંડ્યા કે ખુશી ખરેખર તારો વિડીયો છે? તારે જે વિડીયો બનાવ્યો તો આમ તેમ ફલાણું બધું બહુ બધું. તો પછી મને એવું થયું કે મારે હજુ વિડીયોઝ બનાવવા જોઈએ. તો પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યા. તો ત્યારે એવું કંઈ નહોતું કે કોઈ ઇન્કમના લીધે થઈને વિડીયો સ્ટાર્ટ કર્યા હોય, કેમકે એ ટાઈમે તો આવું કંઈ નોલેજ નહોતું કે આમાંથી તમને પૈસા પણ મળી શકે છે. તો શરૂઆત કરી હતી મેં ટિકટોકથી. અને જ્યારે ટિકટોક સ્ટાર્ટ કર્યું ત્યારે મારું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ હતું. તો જ્યારે ટિકટોક બંધ થયું ને ત્યારે મારા ઇન્સ્ટાગ્રામમાં 100K ફોલોઅર્સ હતા એ ટાઈમે. તો ઘણા બધા લોકો મને પહેલાંથી ઓળખે છે. તો જે લોકો ટિકટોકથી ઓળખતા હોય એ લોકો કમેન્ટ કરી દેજો. અને મેં છે ને ઘણી બધી વખત એવું વસ્તુ જોઈ છે, નોટિસ કર્યું છે કે તમને કોઈ એમ કહે ને કે તમે ટિકટોકમાં વિડીયોઝ બનાવતા હતા ને, તો સામેવાળા વ્યક્તિને શરમ આવી જાય કે ક્યાં આણે મને એવું કીધું કે ટિકટોકથી. તો મને એ વસ્તુની બિલકુલ શરમ નથી આવતી કે હા, મેં ટિકટોકથી શરૂઆત કરી હતી અને અત્યારે હું યુટ્યુબ ઉપર મારી પોતાની ચેનલ લઈને બેઠી છું. અને બહુ જ સારું એવું મેં અર્ન કર્યું છે. લાઈક એવું નહીં કે મની ઓનલી, બહુ જ સારી એવી ફેમિલી મેં અર્ન કરી છે. તો બધાને પહેલાં તો થેન્ક યુ સો મચ. અને ફર્સ્ટ થેન્ક યુ ટિકટોકને જે અત્યારે બેન થઈ ગયું છે. ઘણા લોકોએ ટિકટોકનો બહુ સારો એવો યુઝ કર્યો છે, ઘણા લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, ઘણા લોકોએ બગાડી પણ નાખી છે. તો હું તમને શરૂઆતથી વાત કરું તો મમ્મી અને પપ્પા, એમાં કેવું થતું હતું, ઘણી વખત એવું થતું હું 2-3 જોડી કપડાં બદલું, વિડીયોઝ બનાવું. તો 2-3 વખત તો કંઈ બોલ્યા નહીં. પછી પપ્પા થોડા ખીજાયા હતા એમ કે આખો દિવસ આમાં આમાં રહેવાથી કોઈ મતલબ નથી, કેટલા બધા લોકો વિડીયોઝ બનાવે છે, કોણ આગળ આવી ગયું. તો મને એ વખત એવું થયું કે યાર, મહેનત તો કરવી પડશે, મહેનત વગર કશું જ નથી, કોઈ જગ્યાએ કશું નથી. તો પછી મેં બહુ જ બધી મહેનત કરી, ટિકટોકમાં સારી એવી નામના મેળવી, ઇન્સ્ટાગ્રામમાં પણ મને સારા એવા પ્રમોશન ને કોલેબોરેશન મળતા થયા. ત્યારે ટિકટોક જ્યારે બંધ થયું ને ત્યારે લોકો શું કરતા હતા, બંધ થવાના ટાઈમે બધા ટિકટોકમાં સ્ટોરી મૂકતા હતા કે મારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે ત્યાં છે ને, ફટાફટ તમે મને ફોલો કરી દેજો. બટ મારે એ ટાઈમે એ વસ્તુની જરૂરત નથી પડી, બીકોઝ ત્યારે ઓલરેડી મારા 100K ફોલોઅર્સ હતા. પછી થયું એવું, એક ટાઈમ એવો આવ્યો કે ઇન્સ્ટાગ્રામનું મારું પેજ હેક થઈ ગયું, ફિશિંગ પેજ ઉપર મારાથી લોગિન થઈ ગયું અને સવારે 4 વાગે મારું પેજ હેક થઈ ગયું હતું. તો ત્યારે મારા 585K ફોલોઅર્સ હતા. સોરી, હમણાંથી યુટ્યુબમાં છું ને એટલે સબસ્ક્રાઈબર બોલાઈ જાય છે. તો થયું એવું કે 3-4 દિવસ સુધી તો હું એવું વિચારતી હતી કે કેવી રીતે મારું અકાઉન્ટ પાછું લાવું, શું કરું શું નહીં. પછી એ જેણે પણ મારું પેજ હેક કર્યું હતું એના વોટ્સઅપમાં મેસેજીસ આવવા માંડ્યા કે 50,000 રૂપિયા આપો તો તમને તમારું પેજ હું રિટર્ન કરું. બટ 50,000 રૂપિયા હતા પણ નહીં, અને પેજ માટે થઈને 50,000 રૂપિયા આપવા એ મને એવું ના લાગ્યું કે મારે એવી જરૂરત હોય કે હું પેજ માટે, મને લોકો ઓળખે છે તો હું ફરીથી મહેનત કરીશ. પછી ફરીથી મેં 0થી ફરી સ્ટાર્ટ કર્યું. પેલું કહેવાય છે ને, કીડી 10 વખત પડે ને 10 વખત ચડે, 10 વખત પડે ને 10 વખત ચડે, એવું જ કંઈક. પછી સેકન્ડ મારું પેજ હતું જે બહુ સારું એવું ચાલ્યું, અને એ પેજ મારી પાસે હાલ નથી. ઘણા બધા લોકોને ખબર પણ હશે કેમ નથી, એના વિશે હું વધારે વાત કરવા પણ નથી માંગતી, બીકોઝ કહેવાય છે ને કે ક્યારેક ક્યારેક રિલેશન આપણા માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય ને કે આપણે ઘણી બધી વસ્તુને જતી કરતા હોઈએ છીએ. અને મેં તો રિલેશનમાં ઘણું બધું જતું કર્યું છે, ઘણું બધું. બીજી એક વાત કે મારું છે ને પહેલાંની લાઈફ બહુ ટફ હતી, બટ અત્યારે બહુ જ સરસ છે. બહુ સરસ મજાનું ફેમિલી મને મળ્યું છે, મમ્મી છે, નિકેશ છે, સ્પેશિયલી નિકેશે મને બહુ સપોર્ટ કર્યો છે આફ્ટર મેરેજ. બધાને નથી મળતું આવું મને ખ્યાલ છે,
બટ એ મને બહુ જ સમજે છે, તો પહેલાં તેમને થેન્ક યુ. અને થેન્ક યુ કેટલું કહું ને કે બોલી બોલીને ગમે એટલું બોલીશ ને તો પણ અહેસાન કહેવાય ને કે અહેસાન, ક્યારેય એમણે મને એવું નહીં કીધું કે આમ અહેસાન છે, બટ એ હું ક્યારેય નહીં ચૂકવી શકું, ક્યારેય પણ નહીં. તો પહેલાં તો નિકેશને થેન્ક યુ સો મચ, પછી બીજું થેન્ક્સ એને જેને મને એવો ટોન્ટ માર્યો હતો કે અમે તો યુટ્યુબર છીએ, તમે તો ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર છો, એવા તો ઘણા બધા લોકો છે, તો એ મારો વિડીયો જોતા હોય ને તને તો ફર્સ્ટ એને થેન્ક યુ સો મચ કે એના કહેવા ઉપર, એના આ જે ટોન્ટ હતો ને એના ઉપર મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું અને અત્યારે એના લેવલ પર હું પહોંચી ગઈ છું. લેવલ ઉપર બહુ શોર્ટ ટાઈમમાં પહોંચી છું, એ વ્યક્તિને બહુ ટાઈમ લાગ્યો છે, બટ હું 9 મહિનાની અંદર, મેં એવું કોઈ કોમ્પિટિશન નહોતું કર્યું, બટ મેં એવું સાબિત કરીને બતાવ્યું કે હું પણ કરી શકું છું અને બધા જ કરી શકે છે. જે લોકો એવું વિચારતા હોય ને કે મારાથી આ વસ્તુ નહીં થાય, તે વસ્તુ ઇમ્પોસિબલ છે. મને પણ એવું જ હતું, મને ના એડિટિંગ આવડતું હતું કે ના મને કોઈ યુટ્યુબનું કોઈ નોલેજ હતું, બટ મેં બધું જ કર્યું અને મારી જોડે જોડે નિકેશે પણ સ્ટાર્ટ કર્યું, બિકોઝ એ એવું ઈચ્છતા હતા કે ખુશીની ખુશીમાં મારી ખુશી છે. તો એમને પણ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. બીજું તો એવું પણ કહેવા માંગીશ હું તમારી જોડે કે મારી જોડે જેવું ટિકટોકમાં થયું ને કે ફેમ માટે થઈને મારા જોડે ફ્રેન્ડ્સ બન્યા હોય, સેમ વસ્તુ મારી જોડે ઇન્સ્ટાગ્રામમાં પણ થયું કે ફેમ માટે થઈને લોકોએ મારી જોડે ફ્રેન્ડશિપ કરી. મારું જે પેજ હેક થયું ને એના પછી એ લોકોએ મને નવા પેજ ઉપર ફોલો પણ નથી કરી, અને એ જ વસ્તુ સેમ ટુ સેમ યુટ્યુબ ચાલુ કર્યા પછી પણ થયું. યુટ્યુબ જે મારે સ્ટાર્ટ યુટ્યુબ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે જે લોકોને યુટ્યુબમાં બહુ સારી એવી સમજણ પડે છે ને, હું એ લોકોને કોલ કરું ને કે આમાં મતલબ હું ક્યારે કોલ કરું જ્યારે મને ના સમજ પડે, મને છે ને અહીંયા સુધી આવી જાય કે હવે મને નહીં સમજાય, મારે કોઈને પૂછવું પડશે, તો હું કોલ કરું ને એટલે મને એવો જવાબ મળે કે હું 5 મિનિટમાં કોલ બેક આપું છું. આફ્ટર 5 મિનિટના મારો કોલ રિસીવ કરવામાં આવે કે ના મારો મેસેજ સીન કરવામાં આવે. તો એ બધાને પણ થેન્ક યુ સો મચ કે આવું કર્યું, એના માટે થઈને હું મારી જાતે શીખતી પણ થઈ ગઈ. આ બધાને તો હું થેન્ક્સ જ કહીશ, કેમ કે એ લોકોના જો આવો બિહેવિયર ના હતો ને તો હું આટલું બધું ના શીખી શકતી. કદાચ મેં કોલ કર્યો હોત, એ લોકોએ મને જેમ કીધું એવી રીતે મેં કરી પણ લીધું હોત, તો મને જાતે સમજ ના પડતી કે મારે શું કરવું ને શું નહીં. તો બહુ સારી એવી શીખ મળી છે. અને લાસ્ટ યુટ્યુબમાં પણ એવું થયું કે હમણાં 1-2 જણાને એવા કોલ આવ્યા કે આપણે સાથે વિડીયોઝ બનાવી, તો હું વિચારમાં પડી ગઈ કે આ લોકો તો યાર સિરિયસલી મારી જોડે વિડીયોઝ બનાવશે, તો મને ક્યારેક ક્યારેક હસવું પણ આવે. બટ હું છે ને હવે હું તમને બધાને એક ક્લિયર વસ્તુ કહી દઉં કે મારા વ્લોગમાં તમને મારી ફેમિલી મળશે જોવા, હું નિકેશ, નિશિવ, રચિતાનું ઘર, મારું ઘર, બાકી તમને મારા ફ્રેન્ડ સર્કલનું જલ્દી કોઈ જોવા નહીં મળે. બીકોઝ હું એવું વિચારું છું કે તમે બધા મને જોવા માંગો છો, ઘણા લોકોની એવી કમેન્ટ્સ પણ આવે છે, અને હું સિરિયસલી એવું જ ઈચ્છું છું કે તમે મને જોવા માંગતા હોય ને તો હું જ તમને વ્લોગમાં જોવા મળવી જોઈએ, બીકોઝ મારી ચેનલ છે તો મારા સિવાય કોઈ તમને નહીં બતાવું. મારું ફેમિલી બતાવીશ, મારું સ્ટ્રગલ તમને બતાવીશ કે ફૂલ ડે હું શું કરું છું શું નહીં. બાકી ફ્રેન્ડ સર્કલને એ છે ને હું મારા સુધી જ રાખીશ, કેમ કે તમે બધા બી મને થોડું ઘણું સજેસ્ટ કરજો કે મારે શું કરવું જોઈએ ને શું નહીં, બીકોઝ ફેમ માટેની ફ્રેન્ડશિપ મારે નથી જોઈતી. તો તમે લોકો મને કમેન્ટ કરજો કે આ વસ્તુ હું જે વિચારી રહી છું એ સારી છે, સાચી છે કે નહીં, કેમ કે તમે બધા પણ મતલબ તમે તમારા નજરિયાથી જોશો, હું મારા નજરિયાથી જોઈશ, તો તમે લોકો મને કહેજો કે હું શું કરું શું નહીં. બટ મારું માનવું એવું છે કે મને એવું ફીલ જ્યાં થાય છે ને કે આ લોકો ફેમ માટે થઈને મારી જોડે ફ્રેન્ડશિપ રાખે છે, તો એ ફ્રેન્ડશિપ નકામી છે. અગર હું એ મારા સુધી રાખીશ ને તો એ ફ્રેન્ડશિપ ઓટોમેટિક છૂટી જશે. તો અને તમને બધાને બહુ 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 બધું થેન્ક યુ. અને બીજું શું કહું, મારી પાસે શબ્દો નથી બોલવા માટે કે કેવી રીતે હું મારી ખુશીને વ્યક્ત કરું. ઇવન હા, સિલ્વર પ્લે બટનની વાત છે ને તો એ પણ રસ્તામાં છે, એ પણ તમારા બધા માટે ગુડ ન્યૂઝ છે કે આવી જશે, એ આપણે કન્ફર્મ થઈ ગયું છે. તો હવે એની આપણે સરપ્રાઈઝ કેવી રીતે રાખીશું, નિકેશ મારા માટે પાર્ટી રાખે છે કે નહીં એ તો મને નહીં ખબર, બટ હું તમારા માટે સરસ મજાની કંઈક એવું લાવીશ ને એ દિવસે
કે તમે બધા જ ખુશ થઈ જાઓ જોઈને, કે તમને બધાને એવું ફીલ થાય કે એ સિલ્વર પ્લે બટન તમારા ઘરમાં આવ્યું છે. અને એ કહેવાય ને કે મારા ઘરે હશે ને તો બી હું તમને બધાને એવું ફીલ કરાઈશ કે તમારી પાસે છે. અને જે લોકો પણ યુટ્યુબમાં મહેનત કરતા હોય એ બધાને પણ હું કહીશ કે તમે એટલી બધી મહેનત કરો ને, કે જે લોકો તમને એવું કહેતા હોય ને કે તમે આ વસ્તુ નહીં કરી શકો, એ બધાના મોઢા બંધ થઈ જાય. અને બીજી એક વાત એવી કહેવા માંગીશ હું કે અમુક લોકો એવું કહે છે કે સિંગલ હોય તો જ તમે યુટ્યુબ કરી શકો, સિંગલ હોય તો જ તમે મતલબ આમાં આટલું મહેનત કરી શકો. પછી બીજી એક વસ્તુ કે તમે ફેમિલી લઈને બેઠા હોય તો તમે આવું બધું કરો તો તમે ફેમિલીને ના સાચવી શકો. તો હું તમને, મેં એ પ્રૂફ કરીને બતાવ્યું છે ને, હું તમને ક્લિયર એ વસ્તુ કહું છું કે તમારામાં જો તાકાત હોય ને તમે બધું જ કરી શકો છો. ખાલી હિંમત રાખવાની, હિંમત નહીં હારવાની, ક્યારેય પણ નહીં હારવાની. જેમ કે મેં નહીં હારી, મારી પાસે સપોર્ટ પણ છે, બટ સાથે સાથે હું પણ એટલી સ્ટ્રોંગ બની છે. અને અત્યારે હું જ્યારે આ વિડીયો બનાવી રહી છું ને, રાતના 1 વાગી રહ્યો છે અને અત્યારે હું આ વિડીયો બનાવી રહી છું, બીકોઝ આજે મેં ફૂલ ડે શૂટ નહોતું કર્યું અને જર્નીનો વિડીયો મારે 3 દિવસથી બનાવવો હતો. બીજી એક વસ્તુ કે મેરેજનો વિડીયો મારો એડિટિંગમાં આપેલો છે બહાર, ઘરે એડિટિંગ થાય એવું નથી, એના માટે ડિલે થઈ રહ્યો છે. તો તમને બધાને કહી દઉં કે એના માટે સોરી. અને આજનો મારો જર્નીનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.